નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈશું હેડલાઇન્સ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિદિવસીય પ્રવાસે પશ્ચિમ એશિયા અને ખાડી દેશો સાથે ભારતના સંબંધોની કડી વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ. પેલેસ્ટાઇનના પ્રવાસે જનાર મોદી દેશના પહેલા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીતમાં માલદીવની સ્થિતિ પર ચિંતન, તો અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચિંતા, મ્યાનમાર અને રોહિંગ્યા શરણાર્થીઓ અંગે પણ થયું મંથન. વાતચીતના અંતે મોદી ટ્રમ્પ બંને સુરક્ષા અને આર્થિક સહયોગ પર સહમત. ભારે શોરબકોર વચ્ચે લોકસભા 5 માર્ચ સુધી સ્થગિત, તો લોકસભામાં 2 વાર શોરબકોરથી સ્થિતિની સ્થિતિ બાદ સાંજ સુધી ચાલી બજેટ પર ચર્ચા. ભાજપે બોલાવી સત્ર વચ્ચે બજેટ બેઠક. પ્રધાનમંત્રી નાણામંત્રી રહ્યા ઉપસ્થિત. નર્મદે સર્વદે, રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાનો હાઉ ટળી ગયો. વિજય રૂપાણીએ કહ્યું, નર્મદા આધારિત 10,000 ગામડા અને 167 નગરોને મળી રહેશે પાણી. સુવિધા બદલ નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો પણ માન્યો આભાર. રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકો પર 9 કરોડનો કરબોજ ઘટ્યો. પાણી વેરામાં ફેરફાર નહીં તો કાર્પેટ એરિયા મુજબ વસૂલાશે મિલકત વેરો. મોંઘીદાટ ગાડીઓ પર 2% વેરો. દેશની સંસ્કૃતિની રાણી ગણાતી ભાષા સંસ્કૃતને રોજિંદા બોલચાલની ભાષામાં લાવવા ગુજરાત યુનિવર્સિટીની પહેલ. રાજ્યની પહેલી યુનિવર્સિટીમાં સ્પોકન સંસ્કૃતનો શરૂ થશે 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ. કાલે ગૃહમંત્રી રાજનાથસિંહ કરશે ઘોષણા. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રિના મેળાનો જૂનાગઢમાં આરંભ. 5 દિવસના શિવ મહિમામાં નાગા બાવા આકર્ષણનું કેન્દ્ર. 5 થી 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાનો આશાવાદ. મિસિસ ટીઆરા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટ 2018માં સુરતની પૂજા વ્યાસ બની સુંદરી. બ્રેન અને બ્યુટીના સમન્વયે કર્યું ગુજરાતનું નામ રોશન. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઇન, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતના 3 દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ખાડી અને પશ્ચિમ એશિયાના ક્ષેત્રો તેમના માટે મુખ્ય પ્રાથમિકતામાં સામેલ છે. ખાડી અને પશ્ચિમ એશિયા સાથે સર્વગ્રાહી સંબંધોને ભારત મહત્વ આપે છે. પ્રધાનમંત્રીની 3 દિવસની યાત્રા અંગે પ્રસ્તુત છે એક વિસ્તૃત અહેવાલ. પશ્ચિમ એશિયા અને ખાડી દેશો સાથે સંબંધો વધુ મજબૂત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પેલેસ્ટાઇન, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનના પ્રવાસે છે. પીએમના આ પ્રવાસ દરમિયાન ભારત અને આ દેશો વચ્ચે વેપાર, સુરક્ષા, આતંકવાદ સામે સહયોગ અને ઉર્જા સહિત દ્વિપક્ષી સંબંધોને સુદૃઢ બનાવવા ભાર મુકાશે. આ ઉપરાંત રોકાણ સહિત વિવિધ મુદ્દે વાત આગળ વધશે. પ્રધાનમંત્રીના પ્રવાસનો પ્રથમ મુકામ પેલેસ્ટાઇન છે, જે કોઈ ભારતીય પીએમની પ્રથમ યાત્રા છે. તેઓ 10 ફેબ્રુઆરીએ રામલ્લાહ જશે. દિવંગત યાશર અરાફાત મ્યુઝિયમ જવાનો પણ તેમનો કાર્યક્રમ છે. યુએઈ કી રાજધાની આબુધાબી મેં પહેલી વાર એક હિન્દુ મંદિર બનને જા રહા હૈ. 2015 મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જબ યુએઈ આયે થે તબ યહાં કી સરકાર ને વાયદા કિયા થા કે હિન્દુઓ કો બનાને કે લિયે આબુધાબી મેં જમીન દી જાયેગી. અબ વો જમીન દે દી ગઈ હૈ ઓર વહાં પર હિન્દુ મંદિર બનેગા. પ્રધાનમંત્રી પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સહિત ત્યાંના અન્ય નેતાઓ સાથે પરસ્પર સંબંધોના વિવિધ મુદ્દે ચર્ચા કરશે. ભારતે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મતદાન દરમિયાન પેલેસ્ટાઇનના પક્ષમાં મતદાન કર્યું છે. પ્રધાનમંત્રી 10મીએ સાંજે યુએઈની રાજધાની અબુધાબી પહોંચશે. બંને દેશો વચ્ચે વાતચીત બાદ કેટલીક સમજૂતી પર કરાર થશે. પ્રવાસ પહેલા યુએઈના અખબાર ગલ્ફ એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ પ્રવાસ અંગે વિગતો આપતા જણાવ્યું કે ભારતમાં ઉર્જા, સુરક્ષા તથા માળખાગત સુવિધામાં રોકાણ મુખ્ય વિષય રહેશે, જે અંગે સંયુક્ત આરબ અમીરાત સાથે ચર્ચા થશે. યુએઈમાં ભારતીય મૂળના 30 લાખથી વધુના ભારતીય સમુદાયે બંને દેશો વચ્ચે પુલનું કામ કર્યું છે. મને આશા છે કે આ યાત્રાથી સંબંધો મજબૂત બનશે.
11 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી યુએઈના શહીદ સૈનિકોના સ્મારક જશે. ત્યાં પ્રધાનમંત્રી સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાં સ્વામિનારાયણ મંદિરની આધારશિલા મૂકવાનો તેમનો કાર્યક્રમ છે. વર્ષ 2015માં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન યુએઈ સરકારે અબુધાબીમાં મંદિર નિર્માણ માટે જમીન આપવાનું વચન આપ્યું હતું. પ્રસાર ભારતીના દુબઈ સ્થિત સંવાદદાતા કંચન પ્રસાદે યુએઈમાં બનનારા મંદિર અંગે પૂજારી સાથે વાતચીત કરી હતી. આપ જરા બતાઈએ કે ઇસ ટેમ્પલ કી કિતની મહત્તા હૈ ઓર કિતને લોગ યહાં પે રોઝ આતે હૈ. ઇસમેં જો હૈ તકરીબન રોઝ હજારો મેં લોગ આતે હૈ. જો મેઇન મેઇન જો ત્યોહાર હૈ જૈસે ન્યૂ યર હૈ તો ઉસમેં લાખો લોગ આતે હૈ. ઓર જૈસે આપકા મહાશિવરાત્રિ હૈ ઉસમેં લાખો લોગ આતે હૈ દર્શન કરને કે લિયે જો અપની માનતા માનતે હૈ જિનકો અપની શ્રદ્ધા હૈ. મનોકામનાએ પૂર્ણ હોતી બડા શ્રદ્ધા કા કેન્દ્ર હૈ તો જો ભી આયા તો આપની મનોકામનાએ પૂર્ણ કરકે જાતા એસા ભગવાન શંકર કા શક્તિ હૈ તો ઇસીલિયે લોગો કા ડે બાય ડે જ્યાદા સે જ્યાદા આના એ ભગવાન શંકર કી એસી કોઈ કૃપા હૈ જી. યહાં પે પ્રધાનમંત્રી મોદી જી કે એફર્ટ સે અબ અબુધાબી મે એક ઓર નયે મંદિર ઓર એક ભવ્ય મંદિર કી સ્થાપના હોને જા રહી હૈ ઓર યે પ્રધાનમંત્રી કે એફર્ટ સે ક્રાઉન પ્રિન્સ યહાં કે ઉન્હોને ઉનકી બાત માની ઓર લગભગ 20,000 સ્ક્વેર ફૂટ કી જમીન દી હૈ. ઇસકે બારે મે આપ ક્યા કહેના ચાહેંગે? આપકો કૈસા લગ રહા હૈ શ્રદ્ધાલુઓં કે પોઈન્ટ? શ્રદ્ધાલુઓં કા એસા હૈ કે અબુધાબી મે પહેલે કોઈ મંદિર નહીં થા. અબુધાબી સે જો લોગ હૈ વો દુબઈ આના ચાહતે થે લેકિન બહુત સે લોગ હૈ જિનકો આને જાને મેં બહુત તકલીફ હો રહી થી ઓર અભી જો હૈ તકરીબન બહુત સે સ્ટેટ્સ હૈ જહાં ડેવલપમેન્ટ હુઈ હૈ જૈસે અલ બર્શા હૈ આપકા બિઝનેસ બે હૈ આપકા ડિસ્કવરી ગાર્ડન હૈ સિલિકોન ઓસિસ હૈ તો વહાં સે લોગો કો યહાં આને મેં જરા તકલીફ હો રહી હૈ દુબઈ સાઇડ મેં. ઇસકે લિયે ઉન્હોને સોચા કે ભાઈ અબુધાબી મેં ભી મંદિર બન જાય તાકે હમ લોગ કી થોડી તકલીફે કમ હો જાય. યુએઈમાં પ્રધાનમંત્રીનો 6ઠા વાર્ષિક વિશ્વ પ્રશાસક શિખર સંમેલનમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે જ્યાં ભારત ગેસ્ટ ઓફ ઓનર કન્ટ્રી બનશે. પ્રધાનમંત્રીના પ્રવાસ દરમિયાન ભોજનની ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ પ્રવાસ માટે ખાસ વ્યંજનની જવાબદારી શેફ કુલદીપસિંહને સોંપાઈ છે. અમારે પ્રધાનમંત્રીજી વેજીટેરિયન હૈ શાકાહારી હૈ તો હમને ઉસી હિસાબ સે તૈયારીયાં કરી હૈ. પિછલે 4-5 દિન સે હમ ગુજરાતી ફૂડ ટ્રાય કર રહે હૈ ખાકડા ફાફડા ઢોકલા ઓર જૈસે કે મોદીજી બહુ લાઇટ ખાના ખાતે હૈ ઉસી લિયે હમને હમારી તૈયારીયાં ભી વૈસે હી હૈ. પ્રધાનમંત્રી 11 ફેબ્રુઆરીએ ઓમાન પહોંચશે. આ દેશમાં તેમનો પ્રથમ પ્રવાસ હશે. ઓમાનમાં પીએમ ત્યાંના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પીએમ મોદી મસ્કતમાં ભારતીય સમુદાયને મળશે, સાથે જ શિવ મંદિર અને મસ્જિદની મુલાકાત પણ લેશે. 3 દિવસ સુધી પીએમનો વ્યસ્ત કાર્યક્રમ છે. આ પ્રવાસથી 3 દેશો સાથે ભારતનો સંબંધ વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવે છે. દૂરદર્શન ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. સંસદના બજેટ સત્રના પહેલા ચરણનો આજે અંતિમ દિવસ હતો ત્યારે લોકસભાને 5 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. તો રાજ્યસભામાં ટીડીપીના સભ્યોએ આંધ્રપ્રદેશના મુદ્દે શોરબકોર કરવાના કારણે પહેલા 12 વાગ્યા સુધી અને ત્યારબાદ સદન શરૂ થતા ફરી શોરબકોર થવાથી બીજીવાર બપોરે 2:30 વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યસભામાં બજેટ પર ચર્ચા થઈ હતી. He is appreciated. Yeah. Thank you. My question is very simple. That, yes, in politics we say that where we left in the fragile fight, which we were not. And I had said the other day I have not participated in this debate. There will be another debate in few weeks' time. We will speak. But one thing is very clear, is that can you deny that the GDP of India quadrupled in those 10 years? Then you are finance minister. We went from 480 to 2.2 trillion, 480 billion. This is a fact. It's a matter of fact and record. Number two, if you will release kindly the old series and the new series, you will find that for many years, 4 years, consecutive years, we grew in double digit also. Right. So it is not, and number three, the last point is that even during that period, post financial and economic crisis, India remained the second largest recipient of the FDI. You read all the reports, whether you want IMF report, World Bank report,
all investment institutions. So it is not that we fell. Right. So Chidambaram ji se itna poochte the ki Anand ji please no argue no cross argue bura hal nahi tha finance minister Anand ji let us be clear that from a policy paralysis to structural reforms from fragile file to a bright spot and what was becoming a basket case to the world's fastest growing economy that's the journey of transformation and therefore we can throw up questions in the air and we live under a false illusion that we are the know-alls but the fact is our analysis can be incorrect data doesn't speak any alternative language આપ જોઈ રહ્યા હતા રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ. સંસદના બજેટ સત્ર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ બજેટલક્ષી બેઠક બોલાવી હતી, જેમાં પ્રધાનમંત્રીએ બજેટ અંતર્ગત જાહેર કરાયેલી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા ભાજપ સાંસદોને જણાવ્યું હતું. નાણામંત્રી શ્રી જેટલી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત મંત્રીમંડળના તમામ સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને ખૂબ જ સકારાત્મક, ગરીબલક્ષી અને ખેડૂતલક્ષી ગણાવી તેના વખાણ કર્યા હતા. बीजेपी के संसदीय दल के बैठक को संबोधित करते हुए माननीय प्रधानमंत्री जी ने कहा इस बार का बजट हर बार के जैसे सकारात्मक बजट है, पॉजिटिव बजट है, विशेष तौर पर किसान के लिए और गरीब अति गरीब निम्न मध्यम वर्गीय ऐसे सामान्य जनता के लिए उनके स्वास्थ्य सुरक्षा के लिए जो योजनाएं हैं वो पूरा देश भर में वो किसानों के और जनता के बीच में पहुंचाना चाहिए. નવી દિલ્હીના સીઆઈઆઈમાં શિક્ષણ પદ્ધતિ અને ગુણવત્તા અંગે વક્તવ્ય આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે શિક્ષણની ગુણવત્તા હજુ પણ એક પડકાર છે. આઈઆઈના વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ કરવા કે ડોક્ટરેટ કરવા સુધીની વ્યવસ્થા પહેલીવાર આ દેશમાં મોદી સરકારે કરી છે. શિક્ષણમાં ગુણવત્તાના પ્રમાણમાં વધુ જોર દાખવવા તરફની પ્રક્રિયા તરફ વધુ ધ્યાન આપવા અંગે પણ તેમણે સભ્યોને જણાવ્યું હતું. જો આપની પઢાઈ ઇસલિયે છોડ દેતે હૈ ક્યોંકિ ઉનકી આર્થિક कोई चुनौती होती है, कोई समस्या होती है अथवा इतना पैसा नहीं होता कि वो पूर्णतः अपनी शिक्षा ग्रहण कर सके. वो आईटीआई में जाते हैं, काम करते हैं, थोड़ा सा एक डिप्लोमा ले लेते हैं और कामकाज में लग जाते हैं, लेकिन जीवन भर एक कुंठा रहती है, मेरी शिक्षा पूरी नहीं हुई. वो पढ़ना चाहते हैं और इस सरकार ने पहली बार भारत के इतिहास में अगर आप आईटीआई से पढ़े हैं और आपके पास वो डिप्लोमा है लेकिन आप ग्रेजुएशन से पीएचडी तक जाना चाहते हैं, उसकी व्यवस्था पहली बार भारत में नरेंद्र मोदी की सरकार ने कर दिखाई. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાતચીત કરતા માલદીવની રાજનીતિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ માલદીવમાં લોકશાહીને વરેલી સંસ્થાઓ અને કાયદા પાલન પર ભાર મૂક્યો. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે બંને નેતાઓએ અફઘાનિસ્તાનની સ્થિતિ, ભારતના ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા વાતચીત કરી હતી. તેઓએ અફઘાનિસ્તાનમાં સુરક્ષા અને સ્થિરતાના સમર્થન મુદ્દે પોતાની પ્રતિબદ્ધતા પણ ફરી એકવાર ઉલ્લેખીને મ્યાનમાર અને રોહિંગ્યા શરણાર્થીઓની પીડા દૂર કરવા અંગે પણ વિચાર વિમર્શ કર્યો હતો. આ સિવાય તેમણે ઉત્તર કોરિયાને પરમાણુ રહિત કરવાના ઉપાયો પર પણ ચર્ચા કરી. નિવેદનમાં કહેવાયું કે ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી સુરક્ષા અને આર્થિક સહયોગ મજબૂત કરવા પર સંમત થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને પીવાના પાણી માટે સીપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી આપવા અંગે આભાર વ્યક્ત કર્યો છે. વિજય રૂપાણીએ આ સંદર્ભે જણાવ્યું કે આ પરવાનગી મળતા રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે. નર્મદા આધારિત પાણી મેળવતા 10,000 જેટલા ગામો અને 167 નગરોને આના પરિણામે 31 જુલાઈ 2018 સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના હિતના આ નિર્ણય માટે સંબંધિત રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓનો પણ આભાર માન્યો છે. સમગ્ર ગુજરાતની જનતાને
આજે વિશ્વાસ આપું છું કે આજે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની જે દિલ્હીમાં મીટિંગ થઈ, આપણે ગુજરાતને પીવાના પાણી માટે આપણે સીપેજ અને ડેડ વોટર સરદાર સરોવર ડેમમાંથી ઉપાડવાની મંજૂરી મળી ગઈ છે અને 100% ગુજરાતની જનતાને જે પીવાના પાણી જે નર્મદા આધારિત લગભગ 10,000થી વધુ ગામડાઓ અને 167થી વધુ નગરો એને 31 જુલાઈ સુધી રાજ્ય સરકાર પાણી આપશે જ, એટલે પીવાના પાણીની સંકટ એવું માનું છું કે એમાં ઘણી રાહત મળી ગઈ છે. અને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 6 ઝોનના સરકારી શિક્ષણમાં સુધારો કરવા માટે સાયન્સ મોબાઇલ વેનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં શૈક્ષણિક મોબાઇલ વેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેન સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાંની સરકારી શાળામાં કામે લગાડાશે. આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત સરકારી શાળાઓનું શિક્ષણ ઉચ્ચકક્ષાનું બનાવવાના હેતુથી આ સાયન્સ મોબાઇલ વેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમજ આજના આ દિવસે શિક્ષણ અધિકારીઓ સાથેની ચિંતન શિબિરમાં શિક્ષણમાં મહત્વના સુધારા તેમજ નવી શિક્ષણ નીતિ ઘડવા વિશે ચિંતન કરાયું હતું. ચાર ઝોનમાં 4 મોબાઇલ પ્રયોગશાળાઓ લેબોરેટરી એનું પણ આજે પ્રસ્થાન કરાવ્યું છે. દરેક જિલ્લામાં સૌરાષ્ટ્રની એક હશે તો સૌરાષ્ટ્રના જિલ્લામાં, મધ્ય ગુજરાતની હશે તો મધ્ય ગુજરાતના જિલ્લામાં, દક્ષિણ ગુજરાતની હશે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં દરરોજ અલગ અલગ શાળાઓમાં સાયન્સના છોકરાઓને ત્યાં એમના સ્વ હાથે પ્રયોગો કરે એ માટેના સાધનોવાળી પ્રયોગશાળા એક નવો અભિગમ અને સાયન્સના વિદ્યાર્થીઓ એમાંથી ખૂબ શીખે એ માટેની લેબોરેટરી, હરતી ફરતી લેબોરેટરીઓ એનું પ્રસ્થાન કરાયું છે મોબાઈલનું અને એનો પણ લાભ છોકરાઓને મળશે. સાણંદના ગોકુલધામ નાર ખાતે શ્રીજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સતત 7 દિવસથી ચાલી રહેલા આ મહોત્સવમાં હાજરી આપીને શ્રીજીના દર્શન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ કથા મહોત્સવમાં સાધુ સંતો દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું જાહેર અભિવાદન કરાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે ગોકુલધામ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી. દેવભાષા ગણાતી સંસ્કૃત ભાષાનું પ્રચલન રોજિંદા વ્યવહારમાં વધે તે હેતુથી દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીએ સ્પોકન સંસ્કૃતનો એક અભ્યાસક્રમ શરૂ કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે. આવતીકાલે આ સર્ટિફિકેટ કોર્સની જાહેરાત કરવા ગૃહમંત્રી રાજનાથસિંહ અમદાવાદ પધારશે. આવો જોઈએ વધુ વિગતો આ અહેવાલમાં. દેવભાષા સંસ્કૃતને લોકો નિત્ય પૂજામાં મંત્રો સાથે બોલે છે, પરંતુ ઉચ્ચારેલા મંત્રોનો અર્થ તેમને ખબર નથી. જે લોકોને સંસ્કૃત લખતા બોલતા શીખવું છે તેમના માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થવાનો છે, જેમાં સંસ્કૃત શીખવા માંગતા લોકો માટે ઉંમરનો કોઈ બાધ નથી. શનિ રવિ એમ સપ્તાહના 2 દિવસ આ કોર્સ ચાલશે, જેથી લોકો ભારતીય સંસ્કૃતિને અને વેદો ઉપનિષદોને જાણી શકે. સંસ્કૃત એટલે બધાના મનમાં એ આવે છે કે વેદ ને મંત્ર ને પૂજા ને ભક્તિ સંગીત ને, તો એનાથી પર એનાથી આગળ ઘણું બધું સંસ્કૃતમાં છે. એ વાત બધાના ખ્યાલમાં તો છે પણ બધાને વાપરતા નથી, તો એ બાબતમાં બધાનો દ્રષ્ટિકોણ એક સાથે હોય અને સંસ્કૃતમાં જેટલું જ્ઞાનનો ભંડાર રહેલો છે તેના બાબતમાં બધાને વાકેફ કરી અને એને સદુપયોગ કરવા માટે બધાને પ્રેરણા આપવાની એ રિપોર્ટની મૂળભૂત વાત છે. દુનિયાની કોઈ પણ ભાષાનો અઠવાડિયાનો આપણે કોર્સ કરીએ અને પછી વર્ષ સુધી વેકેશન ગાળીએ તો એ ભાષા ભણ્યા હોવા છતાં પણ જીભ ઉપર તો બેસવાની જ નથી. એટલે આ કોર્સની અંદર પ્રતિ દિવસ અમે 1.5 કલાક સંસ્કૃત સંભળાવીશું, 1.5 કલાક બોલાવીશું અને પછી એ વ્રત બી લેવડાવીશું કે તમે
સંસ્કૃતમાં જ પ્રાર્થના કરો, સંસ્કૃતમાં જ મંત્રો બોલો, એની ઉચ્ચારણ શુદ્ધિ વગેરે બી શીખવાડીશું. આમ કરીશું તો અને ચોક્કસપણે દરેક વ્યક્તિના જીવ ઉપર સંસ્કૃત ભાષા બેસશે અને માતૃભાષાની જેમ આપણે સંસ્કૃત ભાષા બી બોલી શકીશું. મોટા ભાગના લોકોને સંસ્કૃત બહુ અઘરી ભાષા લાગે છે, બોલવામાં તકલીફ પડે છે અને તેનો અર્થ સમજી શકતા નથી, જેના કારણે લોકો સંસ્કૃતને પ્રાચીન ભાષા ગણે છે. પરંતુ હાલ લોકોમાં સંસ્કૃત પ્રત્યે વધી રહેલું આકર્ષણ આવનારા સમયમાં રોજગારી આપનારું બની રહેશે. સંસ્કૃતમ કેવલમ ભાષા એવ નાસ્તિ, સંસ્કૃતમ જીવનમ અપી અસ્તિ. અનંતરમ સંસ્કૃતે યોગ, આયુર્વેદ, જ્યોતિષ, વાસ્તુ, એતત સર્વમ સંસ્કૃતે એવ ભવતિ. અતઃ એતસ્મિન વર્ગે સંસ્કૃતમ આગમિષ્યતિ, અનંતરમ રોજગાર કૃતે ઇત્યુક્તે આજીવિકાયાહ કૃતે અપિ અવસરઃ ભવિષ્યતિ ઇતિ અહં મન્યે. સંસ્કૃત ભણવાથી દરેક શબ્દ એ એવી રીતે બોલાય છે કે જે આપણી ક્રિયાઓ સાથે જોડાયેલો છે, અને આ દેશની સંસ્કૃતિને સાચી રીતે જો સમજવી હોય તો સંસ્કૃતનો અભ્યાસ અનિવાર્ય છે, જે દરેક ભારતીય કરવો આવશ્યક છે. સંસ્કૃત એ પ્રાચીન તેમજ વૈદિક ભાષા છે, જેને જીવંત રાખવી આપણી ફરજ છે. તેના દ્વારા વિશ્વમાં એક અલગ ઓળખ ઉભી કરી શકાશે. સ્પોકન ઇંગ્લિશની જાહેરાતો અનેક જોઈ છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટી હવે સ્પોકન સંસ્કૃત નામનો કોર્સ શરૂ કરવા જઈ રહી છે, જે સંસ્કૃત જાણવા માંગતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં વર્ષ 2011 થી ઉચ્ચ શિક્ષણમાં સેમેસ્ટર પ્રથા ચાલી રહી છે. તેની સામે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશને શિક્ષણમાં પૂરતો સમય મળતો નથી અને વિદ્યાર્થીઓ સતત માનસિક તણાવ અનુભવતા હોવાથી તેમના વ્યક્તિત્વ વિકાસમાં પણ ગંભીર અસરો થાય છે. તેમણે રાજ્ય સરકારને વિદ્યાર્થીઓના હિતમાં સેમેસ્ટર પ્રથા અંગે પુનઃ વિચારણા કરવા અનુરોધ કર્યો છે. ઉચ્ચ શિક્ષણમાં જ્યાં બેઝિક હ્યુમેનિટીઝના કોર્સિસ છે, જ્યાં બેઝિક સાયન્સના કોર્સિસ છે, ત્યાં કોઈ સંજોગોમાં આ ટુકડા ટુકડાથી અપાતું જ્ઞાન ચાલી ના શકે. અને એટલા માટે જ અમે છેલ્લા 8 વર્ષથી સતત કહી રહ્યા છે કે સેમેસ્ટર પ્રથા આપણા દેશ માટે અનુકૂળ નથી. શિક્ષણ રાજ્ય વિષયક બાબત છે, એમાં કોઈ આદેશ હોઈ ના શકે. એટલે વિદ્યાર્થીઓના હિતમાં, સમાજના હિતમાં અને શિક્ષણના હિતમાં ઉચ્ચ શિક્ષણમાંથી સેમેસ્ટર પ્રથા સંપૂર્ણપણે રદ થવી જોઈએ. પ્રવેશ પ્રક્રિયા ચાલે છે સપ્ટેમ્બર સુધી, પરીક્ષા આવીને ઉભી રહી જાય છે ઓક્ટોબર નવેમ્બરમાં, તો 1.5 મહિનાના સમયગાળામાં ભણવાનું ક્યાં રહ્યું? સેકન્ડ સેમિસ્ટરમાં તો ભણવાના દિવસો માંડ 20-25 જ આવે છે. તો કારકિર્દીમાં એવું બને કે માર્ક્સ આવી જાય, ડિગ્રી મળી જાય, પણ શિક્ષણ નથી મળી રહ્યું. સતત ને સતત પરીક્ષાઓ આવતી રહે, વિદ્યાર્થીઓ હંમેશા પરીક્ષાના તણાવમાં રહે, એના કારણે પરિસ્થિતિ એવી થાય છે કે જે શાળાઓમાં કોલેજોમાં જે વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિનો જે મોકો મળવો જોઈએ, જે એમની અંદર જે ક્ષમતાઓ રહી છે એને ખીલવાનો જે બરાબર તક મળવી જોઈએ, એ તક સાંપડવાની વિદ્યાર્થીઓને કોઈ મોકો જ નથી રહેતો. સેમેસ્ટર સિસ્ટમ ના હોવી જોઈએ એવું મારું માનવું છે, કારણ કે સેમેસ્ટર સિસ્ટમના કારણે શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યું છે. સેમેસ્ટર સિસ્ટમ લાગુ થઈ ત્યારથી મારું FYSI TY અને અત્યારે MA સેમેસ્ટર 2માં છું. પરીક્ષા લેવાય પણ રિઝલ્ટના કોઈ ઠેકાણા ના હોય. રિઝલ્ટ આવે તો રિઝલ્ટમાં ભયંકર ગોટાળા હોય. તમે જે પેપરમાં સરસ મજાનું લખીને આવ્યા હોય એમાં સૌથી ઓછા માર્ક હોય, જેમાં તમે કશું ના લખ્યું હોય એમાં તમારા સારા પણ માર્ક આવી જાય. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2018-19 રૂપિયા 1,727.57 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 1,769.33 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આવો જોઈએ કેવું છે આ વર્ષનું રાજકોટ મનપાનું બજેટ. રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2018-19 બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કુલ 1,727.57 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેનો અભ્યાસ કરી શાસકો અને સ્ટેન્ડિંગ કમિટીએ 1,769.33 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. સ્ટેન્ડિંગમાં રજૂ થયેલ બજેટમાં રાજકોટની જનતા પર 9 કરોડ જેટલો કરબોજ મૂકવામાં આવ્યો છે. બજેટની રૂપરેખા પર એક નજર કરીએ. પાણીવેરામાં કોઈ ફેરફાર નહીં. રહેણાંકના 840 અને બિન રહેણાંકના 1,680 વસૂલવામાં આવશે. કાર્પેટ એરિયા મુજબ મનપા વસૂલશે મિલકત વેરો. 1 લાખથી ઓછી કિંમતના વાહન પર વેરો 1% અને 1 લાખથી વધુ કિંમતના વાહનો પર વેરો 2% લેવામાં આવશે.
મુખ્યત્વે તમે આ બજેટમાં જુઓ તો એક નવા સિંદુરિયા ખાણ 17 નંબર વોર્ડમાં નવું ઓડિટોરિયમ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ કુલ મળીને 18 વોર્ડમાંથી 6-1 વોર્ડ જેવા એવા છે કે જ્યાં કોમ્યુનિટી હોલની સુવિધા નથી, તો આ 6-6 વોર્ડમાં કોમ્યુનિટી હોલની સુવિધા મળે એ માટેની પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ વર્ષના ડ્રાફ્ટ બજેટમાં પાણી વેરા, વાહન વેરા સહિત કુલ 44 કરોડના કરબોજ જનતા પર મૂકવામાં આવ્યા હતા, જે ઘટાડીને સ્ટેન્ડિંગ દ્વારા 9 કરોડ જેટલો કરબોજ મૂકવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં નવા 6 કમ્યુનિટી હોલ, 2 સ્વિમિંગ પૂલ, 2 નવી હાઈસ્કૂલ સહિતની નવી સુવિધાઓ રાજકોટવાસીઓને આપવામાં આવશે. આ વર્ષે મુખ્ય બજેટમાં રાજકોટની મુખ્ય સમસ્યા એવી ટ્રાફિકને ધ્યાને રાખવામાં આવી છે, જેના ભાગરૂપે તમામ 48 રાજમાર્ગોનો યુનિફોર્મ પેટર્નથી વિકાસ કરવામાં આવશે, જેમાં પાર્કિંગ, રોડની પહોળાઈ સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવશે. નવું શું થશે? મુખ્ય બજારોમાં મહિલાઓ માટે યુરિનલ બનાવવામાં આવશે. જુદા જુદા વોર્ડમાં 6 નવા કમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. જુદા જુદા વિસ્તારમાં 2 નવી હાઈસ્કૂલ બનાવવામાં આવશે. 3 ઝોનમાં 1-1 પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. 48 રાજમાર્ગો પર યુનિફોર્મ પેટર્નથી વિકાસ કરવામાં આવશે. જે રેસકોર્સ ખાતે બનાવવામાં આવશે એક ચિલ્ડ્રન પાર્ક, એક રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોન્યુમેન્ટલ ફ્લેગ, કે જેનાથી એક લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય, અને 70 મીટરના હાઈમાસ્ટ ઉપર આ ફ્લેગનું ફરકાવવામાં આવશે. તો આ પ્રકારના વિવિધ પ્રોજેક્ટ્સની જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના 26 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે આયોજિત મિસિસ ટીઆરા ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2018 અને મિસિસ ટીઆરા ઇન્ડિયા 2018 બ્યુટી કોન્ટેસ્ટમાં તમામ સ્પર્ધકોને પાછળ રાખીને સુરતની પૂજા વ્યાસે આ બંને ખિતાબ પોતાના નામે કરીને સુરતનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પૂજાએ પોતાની સફર અંગે જણાવ્યું કે ઇન્ટરનેટના માધ્યમથી મને આ બ્યુટી કોન્ટેસ્ટની ખબર પડી ત્યારે આ અંગે વધુ માહિતી તેણે મેળવી હતી. મેમરી મેકર્સ નામની ઇવેન્ટ કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી આ બ્યુટી પીજન્ટ યોજાઈ રહી છે, જેમાં નામાંકન કરાવ્યા બાદ ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને આખરે પૂજાની પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધાના અંતમાં પૂજા સુરતમાંથી એકમાત્ર ફાઇનલિસ્ટ હતી જેણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શ્રદ્ધા અને ભક્તિસભર જીવ શિવ મહિમામાં લીન થવાનું પર્વ એટલે મહાશિવરાત્રી. સર્વા સોરઠ સંત અને શુરાઓની ભૂમિ ગણાતા અને વાદળથી વાતો કરતા ઊંચા ગઢ ગિરનારની તળેટીમાં આયોજિત થતા મહાશિવરાત્રી મેળાનો મહિમા અનેરો છે. દેશભરના સાધુ સંતોથી માંડીને વિદેશી મહેમાનો પણ આ મેળાને માણવા ખાસ આવે છે. સમગ્ર મહાશિવરાત્રીના આકર્ષણનું કેન્દ્ર રહેતા નાગા બાવાઓ અને શિવરાત્રીની મધરાતે મૃગીકુંડમાં થતું સ્નાન એ આ મેળાનું વિશેષ આકર્ષણ છે. જોઈએ ભક્તિ, ભોજન અને ભજનનો મહિમાવંત અહેવાલ. જૂનાગઢની ગિરિકંદરામાં યોજાતા પ્રાગ ઐતિહાસિક એવા શિવરાત્રી મેળાનો આજથી આરંભ થયો છે. જૂનાગઢના ભવનાથ મંદિરે તળેટીમાં 52 ગજની વિશાળ ધજાના પૂજન સાથે આરંભ થયો હતો. મંદિરના મહંત હરિગીરીજી મહામંડલેશ્વર ભારતી બાપુ સહિતના સંતો અને અધિકારીની ઉપસ્થિતિમાં મેળામાં ભક્તિનો રંગ જોવા મળ્યો. ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા ભવનાથમાં યોજાતા આ શિવરાત્રી મેળામાં 5-8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટે છે. સાથે જ ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.